સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રસીકરણ મહાઅભિયાનમાં 4,440 લોકોએ રસીકરણમાં ભાગ લીધો. સમગ્ર રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારના નક્કર કદમથી લોકોને સમયસર સારવાર મળી રહે તેની સાથે લોકોને સુરક્ષિત રાખવા રસીકરણના અભિયાનને તેજ બનાવવામાં આવ્યું હતું. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગરીબોના બેલી પ્રજા કલ્યાણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સૌથી અગત્યના એવા રસીકરણ મહાઅભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં 21,287 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો, જ્યારે 54,480 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. આમ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ અભિયાન યોજાયું, જેમાં વડાલીમાં 4,440 લોકોએ રસીકરણમાં ભાગ લીધો હતો. જ્યારે વડાલીમાં મોડી રાત સુધી રસીકરણ ચાલુ હતું ત્યારે વડાલી હેલ્થ ઓફિસર, પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અધિકારીઓ સાથે અનેક લોકોને રસીકરણ માટે સમજાવવામાં આવ્યા હતા. આમ એક જ દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 75,767 લોકો પૈકી વડાલીના 4,440 લોકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. ધ્રુવ મારી, ZSTV વડાલી.